સુરતમાં મહિલાઓ પર વધી રહેલા ગુનાઓ વચ્ચે મહિલાઓની સુરક્ષા માટે પોલીસ દ્વારા મોડિફાઈ કરેલી બાઇકની રેલી યોજાઈ હતી, જેમાં સુરતના પ્રથમ નાગરિક સહિત પોલીસ કમિશનર અને અન્ય આગેવાનો હાજર રહ્યા હતા. સુરત શહેરમાં મહિલાઓની છેડતી અને બળાત્કારના બનાવો વધી રહ્યા છે, ત્યારે મહિલાઓની સુરક્ષા માટે મોડિફાઈ કરેલી બાઇકની રેલી અઠવાલાઇન્સ પોલીસ હેડક્વાર્ટરથી નીકળી હતી. સુરત શહેર પોલીસ દ્વારા યોજાયેલા વિશિષ્ટ મોડિફાઈડ બાઇક રેલી પ્રસંગે સુરત શહેરના પ્રથમ નાગરિક મેયર હેમાલી બોઘાવાલા, સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમર તથા ધારાસભ્ય સહિતના આગેવાનો રેલીને પ્રસ્થાન કરાવતા મોડિફાઈડ બાઇક રેલી વિવિધ વિસ્તારોમાં ફરી હતી. સુરતમાં ઘણા સમયથી મહિલાઓ પર અત્યારા વધી રહ્યા છે. મહિલાઓની છેડતી સાથે બળાત્કારની ઘટનાઓમાં વધારો થયો છે, જેને પગલે મહિલાઓની સુરક્ષા માટે પોલીસે અનોખો અભિગમ અપનાવ્યો છે અને મહિલાઓને જાગૃત કરવાનો આ સુરત પોલીસના કાર્યક્રમનો સૌ લોકોએ આવકાર્યો હતો. વિસ્તારને કવર કરી શકશે. બીજી વસ્તુ, મોટા ભાગના નાગરિકોને પોલીસની હાજરી દેખાશે તો આ લોકોને હૂંફના અનુભવ પણ થશે કે પોલીસ છે, કોઈને પણ ક્યારે કોઈ મદદની જરૂર હોય તો પોલીસ દૂરથી દેખાશે. બ્લુ અને રેડ લાઇટના લીધે કોઈ જગ્યાએ કોઈ ગીર્દી હોય, કોઈ લોકો ભેગા થયા હોય, કોઈ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ હોય તો માઇકનો ઉપયોગ કરીને પણ પોલીસ કાયદો વ્યવસ્થાને કાબુ મેળવાના સફળ પ્રયોગ આના થકી કરશે. એની સાથે સાથે કોઈ જગ્યાએ સાયરનની જરૂર હોય તો આ મોટરસાઇકલ ઉપર સાયરન પડશે. આ તમામ સગવડો અત્યાર સુધી ફક્ત ફોર વ્હીલર ગાડીમાં, એટલે જીપમાં કે કારમાં હતી, પણ હવે જે અમારા જવાનો કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ મોટરસાઇકલ ઉપર પેટ્રોલિંગ કરતા હોય છે, એની પાસે પણ આ બધી સગવડ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કાયદો વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે આ નવું પરિવર્તન ખૂબ સફળ નિવડશે. રાહુલ મકવાણા, જીટીવી ન્યૂઝ, સુરત.